સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટો ક્વોરી ઉદ્યોગ સાયલા તાલુકામાં સરકારની નીતિ અને નિયમો તેમજ પડતર પ્રશ્નો અંગે આંદોલન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ક્વોરી એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી અને રાજ્યભરમાં હડતાલનો પ્રારંભ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સહિત સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે. કપચી રેતી સહિત ખનિજ સંપત્તિનું ડમ્પરો મારફતે વહન થઈ રહ્યું છે, ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા ટ્રકના પાસિંગ મુજબ પ્રાયોરિટી કાઢવામાં આવી છે, જેને કારણે હજારો ક્વોરી માલિકો સહિત ટ્રક માલિકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ ટ્રકમાં માલ ભરેલ હોય તેટલી જ રોયલ્ટી કાઢવામાં આવતી હતી. આજે અહીંયા 10 દિવસથી સૌરાષ્ટ્ર ક્વોરી એસોસિએશન 10 દિવસથી બંધ છે, ક્વોરીઓ બંધ છે. આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો અને ક્વોરી ઓનર્સો અહીંયા પધાર્યા અને સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓએ આ હડતાલને ટેકો આપ્યો છે અને કાલ સવારથી સમગ્ર ગુજરાત આ હડતાલમાં જોડાય છે. અમારા છેલ્લા 15 વર્ષથી 10-15 પ્રશ્નો છે, તે પ્રશ્નોનું કોઈ નિરાકરણ આ સરકાર લાવતી નથી. એમાં ખાસ કરીને જે અમારો મેઇન પ્રશ્ન છે ખાડા માપણી, જે ખાડા પ્રતિપતિ વાળા પ્રતિપતિ વાળાથી અને તેમ તેમ ક્યાં ક્યાં ઓનર્સો બદલી ગયા પછી એ ખાડા માપવાની વાત કરે છે. તેના કારણે જે ક્વોન્ટિટીમાં ડિફરન્સ આવે એ સેવો જે અત્યારે લીઝ હોલ્ડર હોય જેના કબજામાં એ દંડાઈ જાય અને દંડ કદી ન ભરી શકે એવા દંડ ઉતરીને આવે, એટલા માટે અમે આ ખાડા માપવાની સત્તાને ના પાડી. 2017 નું નોટિફિકેશન છે જે ગવર્મેન્ટ લેન્ડમાં પ્લોટ પાડવાની વાત છે અને ટોયલેટ કે પાલિકીની જમીન છે એમાં પણ આ સન્મુખત્યા શાહીની જેમ એમાં પણ પ્લોટ પાડી અને એ હરાજીથી વેચી દેવા માગે છે, એનો પણ અમારો વિરોધ છે. બ્લેક ટેપ ના છેલ્લા 10 વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગવર્મેન્ટ લેન્ડમાં કે પ્રાઇવેટ લેન્ડમાં એક પણ લીઝ આપતા નથી અને એના કારણે અલીગલી ખનન વધ્યું છે અને આખા ગુજરાતમાં આના કારણે ભ્રષ્ટાચાર થયો. અમે આજે અમારી માગણીઓ 15 પ્રશ્નો અમે રજૂ કર્યા છે ગવર્મેન્ટમાં, જે પ્રશ્નો અમારા જો નિરાકરણ લેખિતમાં નહીં લાવે તો ના સૂચકે અને જલદ કાર્યક્રમો આપવાના છે. એની સાથોસાથ 2019માં સમગ્ર ગુજરાતનું આ ક્વોરી એસોસિએશન અમે જાહેરાત કરવાના છીએ કે આ સરકારની વિરુદ્ધમાં આ સરકારને જો આપણે હટાવશું તો જ આપણા પ્રશ્નો વધશે. આવનારી 2019માં સમગ્ર ગુજરાતનું આ ક્વોરી એસોસિએશન સરકારની વિરુદ્ધ ભાજપ પાર્ટીની વિરુદ્ધ કામ કરીને આને બતાવશે. સૌરાષ્ટ્ર ક્વોરી એસોસિએશનની છેલ્લા 10 દિવસની હડતાલ ચાલી રહી છે, ત્યારે સાયલા ખાતે સમગ્ર ગુજરાતમાંથી ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો સાયલા ખાતે એકત્ર થયા હતા અને આ હડતાલને ટેકો જાહેર કરી રાજ્યવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી, જેમાં રાજકોટ, અમરેલી, સુરત, ભાવનગર, નવસારી, દ્વારકા, જામનગર, પોરબંદર સહિત તમામ જિલ્લાઓમાં ક્વોરી ઉદ્યોગ અચોક્કસ મુદતની હડતાળ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તમે સરકાર દ્વારા તમામ પડતર પ્રશ્નો અને 14 જેટલી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. આ બેઠકમાં રાજ્યભરમાંથી ક્વોરી એસોસિએશનના પ્રમુખો, હોદ્દેદારો સહિત ક્વોરી માલિકો અને ટ્રક ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરેન ડાંગરેચા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર.